સાની માની બાપણમાં તું ડોલે ડોલે હો બુજલે તું તો મોત મડવા મીઠું મીઠું બોલે બુજલે તું તો મોત મડવા મીઠું મીઠું બોલે મીઠું મીઠું બોલે તું તો મીઠું મીઠું બોલે ભનમસ્તાની ભનમસ્તાની માનની કાપણમાં તું ડોલે ડોલે કાપડ નું શું કામ છે તેને દાણે
राजे श्री हरि गदड
થયેલા છે એ અવસરે ખેંગાળ વગર ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે વધાર્યા છે. મહારાજ જમી અને અક્ષર ઓરડીમાં પલંગ ઉપર વિરાજમાન થયા છે. લક્ષ ભૂલજો નહીં, અક્ષર ઓરડીમાં પહોંચી જાજો બધા. ખેંગાર ભગત અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો જે સંવાદ થયો છે એને આપણે સાંભળવાનું છે. અને સ્મૃતિ સહિત જ્યારે કથાનું શ્રવણ કરી ત્યારે એનું પૂરેપૂરું ફળ આપણને પ્રાપ્ત થાય છે. અને એમાં મહારાજ આપણો લક્ષ્ય છે એ ભગવાન આપણે ક્યારેય ન ભૂલાવા જોઈએ. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષર ઓરડીની અંદર બિરાજમાન થયેલા છે. દેખાય અક્ષર ઓરડી મહારાજ પોઢેલા છે, દેખાય. ખેંગાર ભગત ખોલડિયાથી વધાર્યા છે, મહારાજની સેવામાં છે. અંગે આંગળી ડાબે પછી મહારાજ ને કે મહારાજ ભાવનગર ના રૂપાભાઈ મને મળેલા અને મને એમને તમારો અદ્ભુત મહિમા કીધેલો. કે એક વખત નો સુમાર ખેંગાર ભગત અને હું અમે બંને જણા બેઠા હતા. એટલે કોણ? ખેંગાર ભગત ને બીજું કોણ? કયા ગામના? રૂપાભાઈ ભાવનગર ના. હા, અમે બંને જણા બેઠા હતા. એને મને વાત કરી કે મહારાજ ને દીવાન પકડવા માટે આવ્યો, મહારાજ ભય પામીને ભાગ્યા. અનંત કોટી બ્રહ્માંડનો ધણી જેના એક એક રોમની અંદર કરોડો બ્રહ્માંડો ઉડે છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એક સામાન્ય દિવાન એને પકડવા આવે અને મહારાજ દોડે. આ ભગવાનનું કયું ચરિત્ર કહેવાય? પ્રાકૃત, લૌકિક કે અલૌકિક? લૌકિક કે અલૌકિક? આ લૌકિક ચરિત્ર છે, પ્રાકૃત ચરિત્ર છે. ભગવાનને કોઈનો ભય હોય? બધા થર થરે નથી કંપે સૂર્ય ચંદ્ર, બધા દીકપાળો, બધા દેવો મહારાજથી થર થર કંપે છે. અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એક દીવાનના ભય કરીને ભાગ્યા છે. આવા ચરિત્ર વાળા ભક્તજનો આપણે પરમ દિવસે પણ વાત કરી હતી કે બધા ચરિત્ર પચાવવા ભગવાનને એ બહુ કઠિન છે, બહુ અઘરું કામ છે. જેને તેને ન પચે આ ચરિત્ર, વીરલા હોય એને જ પચે. મનુષ્ય ચરિત્ર જોઈને પાર્વતીજી પણ ભૂલા પડી ગયા હતા. ભગવાનનું મનુષ્ય ચરિત્ર જોઈને પાર્વતી ભૂલા પડી ગયા હતા. તો હું અને તમે કઈ વાળીના ગાજર મૂરા કે હું તમે ભૂલ ન પડી. જ્ઞાનના અંગ વાળા કહેવાતા ઝીણા ભાઈ ભૂલા પડ્યા. પાર્વતીજી ક્યારે ભૂલા પડ્યા? સરસ, અગસ્ત્ય ઋષિના આશ્રમમાં જ્યારે ભવ અને ભવાની કથા સાંભળવા માટે ગયો હતો. એ અગસ્ત મુનિના આશ્રમમાં, અગસ્ત મુનિનો જન્મ કેમાંથી થયો એ ખબર તમને? કોને ખબર? અગસ્ત મુનિનો. આ બધા મોટા મોટા જે મહર્ષિઓ છે, મોટા મોટા જે સંતો છે, એમ કહેવાય કે સંતોનું મૂળ ન જોવાય ને નદીનું મૂળ ન જોવાય. એનો જન્મ થયો ઘડામાંથી. અગસ્ત મુનિનો જન્મ ઘડામાંથી થયો. હવે પાર્વતીજી જ્યારે એના આશ્રમે પધાર્યા અને શંકર ભગવાનને કે પ્રભુ તમે કહેતા હતા કે ભગવાનની કથા તો અગાધ છે અને આ ઘડામાંથી જન્મેલો પુરુષ શું આપણને ભગવાનની કથા કહી શકશે? જ્યારે ભવ અને ભવાની અગસ્ત મુનિના આશ્રમમાં ગયા ત્યારે અગસ્ત મુનિએ એનો આવકાર કર્યો અને સંબોધન શું આપ્યું પાર્વતીજીને? જગત જનનીનું સંબોધન આપ્યું છે. પધારો પધારો, ઈશના ઈશ એવા ભગવાન શંકર, અને પધારો જગત માતા ભવાની, જગતની મા ભવાની, પધારો મારા આશ્રમમાં. તમે આવીને મારા આશ્રમને પાવન કર્યો. તરત જ બોલ્યા
આ ઘડામાંથી જન્મેલા અગાધ ભગવાનની કથા તો અગાધ છે સાગર સમાન, અને આ ઘડામાંથી જન્મેલા શું કહી શકવાના છે? કથા સાંભળી પણ જેવી શંકરે સાંભળી ને એવી પાર્વતીને સાંભળી. કથામાં બે બેઠા હતા, આપણે બધા કથામાં બેઠા છીએ, પણ કથા કોણ કેટલી સાંભળે છે ને? આજે જો જ્યારે આત્મદેવ કથા કરતા હતા, ઘણા બધા શ્રોતાજનો કથામાં બેઠા હતા, પણ વિમાન એકના માટે જ આવ્યું. કોના માટે? કોના માટે? ગોકરણ માટે નહીં, પણ હા, ધુધુકારી માટે આવ્યું. એ તો પ્રેતાત્મા હતા, ઓલા માસમાં રહીને કથા સાંભળતા હતા, ને લાખો બીજી મેદની હતી સભાની અંદર, એને મારા તેડવા ના આવ્યા, અને ધંધુકારીને કેમ? કથા તો બધા સાથે સાંભળતા હતા, સાંભળતા હતા. હવે ભવ અને ભવાની ત્યાંથી વિદાય લીધી ને, એટલે વિદાય આપવામાં એને પોતાનું પ્રબોધન, એમ કે સંબોધન જે હતું ને, એ સંબોધન બદલી નાખ્યું. આવ્યા ત્યારે એને જગત જનની કહીને બોલાવ્યા, અને જ્યારે ગયા ને ત્યારે દક્ષને પુત્રી કહીને સંબોધ્યા. આનું કારણ શું ખબર તમને? જેવા ભાવથી ભગવાન શંકરે કથા સાંભળી ને, એવા ભાવથી ભવાનીએ નથી સાંભળી. અગસ્ત મુનિના આશ્રમથી પાછા ફર્યા ત્યારે ભગવાન રામ માનવ લીલા કરી રહ્યા હતા. રાવણ પાર્વતીજીનું અપહરણ કરી ગયો હતો, અને એની શોધમાં રામ અને લખન સીતાની શોધમાં ફરતા હતા. અને ભગવાન શંકરે રામને જોયા એટલે મનોમન એને વંદના કરી અને હાથ જોડ્યા. પાર્વતીજી કે, તમે તો દેવાધિદેવ છો, તમારાથી મોટા કોઈ બીજા કોઈ દેવ નથી, છતાંય તમે હાથ કોને જોડ્યા? કે આપે જેની કથા સાંભળીને આવીએ છીએ અગસ્ત મુનિના આશ્રમથી, એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણ માનવ લીલા કરી રહ્યા છે, એને મેં વંદન કર્યા, એ તો સર્વોત્તમ દેવ, સર્વશ્રેષ્ઠ મારા ઈષ્ટદેવ છે. તમારા ઈષ્ટદેવ? હું તો એવું માનું છું કે તમારાથી શ્રેષ્ઠ કોઈ તત્વ નથી. દેવી મારાથી પણ શ્રેષ્ઠ તત્વ જો હોય તો એ રામ તત્વ છે, અને એ બ્રહ્મ છે. પાર્વતીજી કે, ન હોય બ્રહ્મ, બ્રહ્મ હોય ને એને વિયોગ ન હોય. અને આ કે જુઓ, વૃક્ષને નેવેલીને એને બધાને પૂછતા ફરે, જીવ પ્રાણી માત્ર પૂછતા ફરે, મારી સીતે જોઈ, મારી સીતે જોઈ, એના વિયોગમાં રૂવે, એને ખોળે સીતાને. આને બ્રહ્મ કહેવાય? બ્રહ્મને વિયોગ ન હોય, બ્રહ્મને વિરહ ન હોય. અરે દેવી, આ તો ભગવાન છે અને પ્રાકૃત લીલા કરી રહ્યા છે, અને તમને કદાચ ન મનાતું હોય તો તમે જાઓ, અને પછી ભવાની પરીક્ષા કરવા માટે ગયા હો રામ અને લખન પાસે. પેલા લખન પાસે ગયા એટલે લખન કે, ભવાની એકલા છો, ભવ ક્યાં ગયા? અને એમ થયું કે લક્ષ્મણજીને જો આટલી ખબર પડી જતી હોય. તમે એકલા જ આ જંગલમાં, આ તો પંચવટીની ભૂમિ છે, આ રાક્ષસોની ભૂમિ છે, અને તમે એકલા અહીંયા કેમ વિહાર કરો છો? લક્ષ્મણજી ઓળખી ગયા જગત જનનીને, વેશ બદલાવીને ગયા હતા. કેનો વેશ ધારણ કર્યો હતો? સીતાજીનો વેશ ધારણ કરીને ગયા હતા. ઓ, સીતાજીનો વેશ ધારણ કર્યો હતો, માનવ સ્વરૂપ લીધું, સીતાજીનો વેશ ધારણ કરીને ગયા. લક્ષ્મણજી ઓળખી ગયા જગત જનની, આપ એકલા છો, ભવ ક્યાં ગયા? હવે એ લક્ષ્મણજી થી છાનું ન રહે તો એ રામ થી છાનું રે ખરું? રામ પાસે ગયા, સારી સૃષ્ટિ એને રામમય દેખાય. જ્યાં દ્રષ્ટિ કરે તો રામ, જ્યાં દ્રષ્ટિ કરે તો રામ, જ્યાં દ્રષ્ટિ કરે તો રામ. પરસે વળી ગયો પાછો ફરી. ભગવાન ઈશે કીધું, દેવી તમે એના દર્શન કર્યા, ખબર હતી કે એ પરીક્ષા કરવા ગયા. અને પાછી ભગવાન શંકરને ખબર પડી ગઈ કે એને સીતાનો વેશ લીધો હોય, તેમ છતાં એ જાણતા હતા કે મારા પતિ અંતર્યામી છે. એના લગે એની પાસે ખોટું બોલ્યા, કપાટ કર્યું ભવાનીએ ભાવની સામે, કે તમે દૂરથી વંદન કર્યા હતા, હું બાજુમાં જઈને મેં વંદન કર્યા, પણ હકીકતમાં પરીક્ષા લેવા ગયા હતા અને સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન શંકરે મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી આ મારી માં સમાન છે, મારી અર્ધાંગના તરીકે હવે હું પાર્વતીને ન સ્વીકારું.
પાર્વતીજી ભૂલા પડ્યા. મનુષ્ય ચરિત્ર જોઈને પાર્વતી નો પ્રીછિયા રોતા દેખી શ્રી રામને ભવાની ભૂલી ગયા. રામને રોતા દેખીને ભવાની ભૂલી ગયા. મહારાજ જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ભલભલા ભૂલી જાય છે. મનગારી પાર્ષદ મોટો નિત્ય રહે હરિના સંગ, નાગ પાસે નાથ બાંધ્યા દેખીને ભૂલ્યા અંગ. મનગારીને કેમ મોહ થયો? ભગવાનના મોટા પાર્ષદ કેવા, કેમ ભૂલા પડ્યા પનગારી? પનગારી એટલે ગરુડજી, ખબર એમ તમને? પનગારી એટલે ગરુડજી. ગરુડજી ક્યાં ભૂલા પડ્યા? હનુમાનજી મહારાજ ખુદ એને બોલાવા ગયા કે પ્રભુ નાગ પાસ થી બંધાણા છે, આપ આવો તમારો ખોરાક. એ સર્પ પનગારી આવ્યા અને સર્પ ના બધાને ભક્ષણ કરી ગયા, બંધનમાંથી મુક્ત કર્યા. પનગારીને એમ થઈ ગયું જો રામ બંધાઈ ગયા ને મેં એને બંધનમાંથી મુક્ત કર્યા. લો, એને કોઈની જરૂર પડે? આખી દુનિયાને બંધનમાંથી મુક્ત આપનારા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એક સર્પોથી બંધાઈ ગયા, નાગ પાસના બંધનમાં આવ્યા. આ એની લીલા છે. ભગવાનની લીલા તો અકળ છે. ગરુડ જેવા ગરુડ ભૂલા પડી ગયા. બ્રહ્મા આવ્યા ભાડવા, ભૂલ્યા અન્યાચારમાં. બ્રહ્મા આવ્યા ભાડવા, ભૂલ્યા અન્યાચારમાં. ચરિત્ર જોઈ મહારાજના, ભગવાન
ગમે તેવું માનુષિક ચરિત્ર કરે પણ દાદા ખાતર ક્યારે ન ચડે. ગમે તેવું કોઈ દિવસ પ્રશ્ન ન ઉઠાવે મહારાજની સામે કે મહારાજ આમ કેમ, ક્યારે ખરા ભક્ત કહેવાય. આજે ભગવાન પુરુષોત્તમ નારાયણ એક પ્રાકૃત ચરિત્ર કર્યું છે અને આ વાત ભાવનગર ના રૂપાભાઈ લકારો મને સુબો આવે મને લકારો મને લકારો મને લઈ જશે આમાં ભરભરા ભૂલો પડી જાય. ખેગાર ભગત કે હું મહારાજ ની સાથે હતો, મહારાજ મને કે હવે આપણે દોડીને થાકી ગયા છે, મને બહુ કડતર થાય છે, મારું શરીર ડાબો, મને એમ થયું મહારાજ નું શરીર કેમ ડબાય. પછી મહારાજ મને એમ કીધું એકદમ ભારતો વળતો, મને થયું કે વળ દઈશ તો હાથ ભાંગશે, મને મા પાપ લાગશે, અપરાધ થી ક્યારે છૂટીશ. મહારાજ કે એમ ન રાખો. અને વળ એવો દેવરાવ્યો તો એ ખા ગયા, પણ જયારે હાડકું ન જોયું ને શરીરમાં ત્યારે મને એમ થયું કે આ તો ભગવાન છે. હું ભૂલો પડ્યો તો ખેંગાર ભગત અને કોણ કે ભાવનગર ભૂલો પડી ગયો. મહારાજે આવું મનુષ્ય ચરિત્ર કર્યું, પેલા તમે હું ભૂલો પડ્યો કે આને કઈ ભગવાન ન કહેવાય, પણ પછી જયારે મેં મહારાજ ના શરીર દાબ્યા ને ત્યારે શરીરમાં એક હાડકું ન જોયું ને ત્યારે મને હે મારો મોહ ટડ્યો. કે ખેંગાર ભગત કહેતા હતા એ વાત સાચી છે કે ખોટી છે. પછી જ્યાં જ્યાં હાડકા કઠણ હાડકો હોય ને ત્યાં બધે ડાબ્યું, પણ હાડ પીણી પાણી ભીચણ કોણી અંગો અંગ ડબાવ્યું, એક હાડકું હાથમાં ના આવ્યું. સદા દિવ્ય સ્વરૂપ ને જોયા છે હાથ પોતાના ભક્તજનોના પણ
પ્રમાણ છતાંય એમાં એને નાનપ નથી અનુભવી. આ જ ભગવાનની મહાનતા અને આ જ ભગવાનની ઉદારતા છે. કેટલા મોટા છતાં નાનામાં નાના હરિભક્તનું કામ કરે, આ જેની ઉદારતા અને આ જેની મહાનતા છે, એવા ભગવાન મને તમને મળ્યા છે. મહારાજ આવું કામ તમને કેમ કરાવાય? ઝાલ્યા નેત્રા કોમળ હાથે છાસ અબડાને વસ થઈ ગયા મહારાજ અને એના ઘરના કામ કરે. વાહ મહારાજ વાહ, વાહ પ્રભુ વાહ. અને એ બ્રહ્માજીએ નડિયામાંથી કંકુ છાંટ્યું, ફૂલના વરસાદ વરસાવ્યા. ધન્ય છે બેન તમારી ભક્તિને, ધન્ય છે અખંડ હે અખંડ વિનાશી પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજે એક અબડાને કેવા વશ થયા છે! બહુ બ્રહ્માદિક દેવતાઓને વશ નથી થતા, એ આજે એક અબડાની ભક્તિને વશ થઈ અને મહારાજનું કેવું કામ કરે છે. જોયું પ્રત્યક્ષ સર્વે જન, ઓ ધન્ય ધન્ય ભગવાન, કેવા ભક્તનું કરે છે કામ, એમ કહીને કર્યા પ્રણામ. બ્રહ્માજી પ્રણામ કરીને પાછા સત્યલોકમાં ચાલ્યા ગયા. મહારાજ કે હું મારા ધામમાંથી ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે જ અહીં પધાર્યો છું, નહીં તો ધામમાં બેઠા મહારાજ કલ્યાણ કરી શકત, ધામમાં બેઠા ગમે તેવા પતિતને પણ પાવન કરી શકત, કોઈને માધ્યમમાં રાખીને કરી શકત, પણ ભક્તોના મનોરથ પૂર્ણ ધામમાં બેઠા થકા ન કરી શકે. બીજું બધું થાય કયું વચનામૃતે? મહારાજ કે અમે માત્ર ને માત્ર ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે આ ભૂમંડળ પર પધાર્યા છીએ, બાકી અમે ધામમાં બેઠા થકા બધું જ કરી શકત. સરસ કાર્યણીનું પાંચમું. ધારી આવ્યો છું હું ધામમાંથી, કેતા આંસુ ખર્યા આંખમાંથી, આંખમાંથી આંસુ ખરી ગયા. ભક્તનો ભાવ જોઈ અને ભગવાનના આંખમાં આંસુ આવી ગયો. મહારાજ પછી કાંઈ વધારે બોલી ન શક્યા, એવા પ્રેમવશ ભગવાન પુરુષોત્તમ નારાયણ. જ્યારે મહારાજ શાકોત્સવમાં લીલા શાકોત્સવમાં પધાર્યા, જ્યારે લોયા ગામે શાંતાબા દરરોજ મહારાજને પ્રેમથી અને ભાવથી નવી નવી રસોઈ કરીને જમાડતા હતા. 500 પરમહંસોને દરરોજ જમાડતા હતા. મહારાજ કે હવે અમે બીજે ગામ જશું. સુરા ખાચર કે મહારાજ તમારા પ્રતાપે કરીને અમારું ઘર ભલે કોણા 2 મહિના તમે રહ્યા, સંતોને હરિભક્તોને ખૂબ ભાવથી અને ખંતથી જમાડ્યા ને, તો હજી અમારા ઘરમાં ડણાની કોઠીઓ ખાલી નથી થઈ, હજી તો ઉભરાયેલી જ પડી છે, ઉભરાય જ છે. પછી બાપુએ કીધું, મહારાજ અન્નવસ્ત્ર કાંઈ મળતું નહોતું, અમે માત્ર ઘરમાં 3 જણા હતા અને રાતો લુગડું ન મળે. કુંવરજી વાણિયાની ત્યાંથી ઝાડ કઢાવી અને લાવતા હતા, એવી અમારી પરિસ્થિતિ હતી. રાબ રાંધી અને વાડું કરતા, કાળુડી કૂતરી ટળવડે, અમે એને કહેતા કૂતરીને કે અહીંયા તને કાંઈ નહીં મળે. અમારી અવી માઠી દશા હતી, પણ આપના આશરે આવ્યા ને ત્યારથી અમારા ચડતા ને ચડતા દિવસો થયા છે, ચડતા ને ચડતા દિવસો થયા છે. આપણા વડીલોને પૂછા કરજો પરિસ્થિતિ કેવી હતી. આપણા વડીલ સંતો માધવપ્રિયદાસજી સ્વામી, પતિત પાવનદાસજી સ્વામી, ધર્મકિશોરદાસજી સ્વામી, શ્રી વલ્લભદાસજી સ્વામી, હરિસ્વરૂપદાસજી સ્વામી, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, આ બધા મોટા મોટા ધુરંધર સંતો ભુજના, આપના વડીલોને વિદેશ મૂક્યા. હે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જી વડીલો વિદેશ ગયા પહેલી વખત, રોટલા ટંકણાને ખાવા નતા મળતા, ઈ આજે કરોડો અને અબજોના રૂપિયામાં રમે છે. એનું માત્ર ને માત્ર જો કારણ હોય તો આ વડીલોના આશીર્વાદનું ફળ છે અને ભગવાનની કૃપાનું ફળ છે. સુરા ખાતર કે મહારાજ
તંગ ટાણે અમને ખાવાનું નતું મળતું, પણ જ્યારથી અમે તમારો આશરો કર્યો ને ત્યારથી અમારા ઘરમાં લીલા લહેર થઈ છે. તવા કૃપા કરી દયાળ, દસ ઘોડાની છે ઘોડશાળ, વાપરી વેતી વધ્યું વિશેષ નથી, ઓછું થયું લવલેશ. તમારા અર્થે વાપર્યું ને વધુ થયું એ પણ ઓછું નથી થયું. આપણે એવો ભાવ થાય, અને ઘણા હરિભક્તને થાય છે હો, કે ભગવાન અર્થે વાપરીને તો મહારાજ આપે વાપર્યું હોય ને એનાથી પાછું દસ ગણું મહારાજ આપી જ દે છે. અને ઘણા ભક્તોને, ઘણા હરિભક્તોને અનુભવ થયા છે આજની તારીખે પણ. આજની તારીખે અનુભવ થયા છે, અને અમે ઘણા પાસે સાંભળ્યું છે. અહીંયા આવી મોટા મોટા સમય ઉત્સવ કરી જાય, અને પછી મહિનામાં અમારું કોણ જાણે ક્યાંથી ભરપાઈ થઈ જાય, કઈ ખબર ન પડે. આ ભગવાનનો પ્રતાપ છે, અને મોટા સંતોના આશીર્વાદનો આ ફળ છે. મહારાજ પેટારામાં જેટલા રૂપિયા હતા ને એટલા ને એટલા રૂપિયા પડ્યા છે, જરાય ઓછા નથી થયા. પોણા બે મહિના તમે અહીંયા રહ્યા, 500 પરમંશોને જમાડ્યા, કાઠી દરબારોને હરિભક્તોને જમાડ્યા, પણ અમારા પટારામાંથી હજી જરાય પણ ઓછું થયું નથી, અમને જરાય ઘસારો નથી લાગ્યો. અમે જ્યારથી તમારો આશરો લીધો ને ત્યારથી અમારો વ્યવહાર સારો થયો છે. પણ આશરો લીધો
ભગવાન પુરુષોત્તમ નારાયણ લોયાના ભક્તજનોનો પ્રેમની હાડી ખૂબ રાજી થયા છે. રજવાડા લોકો મહારાજને ખૂબ માન આપતા. એક વખત ભગવાન શ્રી હરિ લોયા પધાર્યા છે. દેશ દેશના દરબારો ભગવાન શ્રી હરિની સાથે છે. મહારાજે વિચાર્યું આ કાઠી દરબારો સતત મારી સાથે રહે છે, એના રાગને હું ટળાવું, મારો ભક્તોના રાગ ટળાવું, મારા ભક્તોના રાગ ટળાવું, નિસ્વાદી નિયમ પડાવું, શાંતિ બાને બનાવ્યા નિમિત્ત પૂછ્યું પ્રભુજીએ કરી પ્રીત. મહારાજ સભાની અંદર વિરાજમાન થયેલા છે. સભામાં શાંતિબા કાયમ મોઢે પધારે તે મહારાજે શાંતિબાને કીધું કે શાંતિબા તમે દરરોજ સભાની અંદર મોઢે પધારો છો, એનું કારણ શું છે? અરે મહારાજ, તમારા ભક્ત છે ને સ્વાદિયા બહુ છે, જરાક જો કસર રાંધવામાં રહી જાય, મસાલામાં કંઈક કસર રહી જાય તો પત્તો જાય તમારા ભગતનો, અને જો એમાં પાછા મને 4-5 પ્રકારના શાક બનાવવા જ પડે, એમાં જો એક વાનું ઓછું હોય તો ન ચલાવે, અને ઓછું હોય તો ફળિયામાં ઠામ ફેંકાય, એટલે મારે 5-7ની તો તૈયારી રાખવી જ પડે, અને જ્યારે જમીને જાય ને ત્યારે આમ હૈયું હેઠું કહેશે કે હાશ. પાછું બીજાનું રાંધેલું હોય ને મજા ના આવે, મારા હાથનું જ રાંધેલું જોઈએ ને, બીજાનું ભોજન એને ના ભાવે, પાછું ટંક ટંકનું બનાવવાનું, સવારનું વધેલું બપોરે ન જમે અને બપોરનું વધેલું સાંજે ન જમે, એવા તો તમારા ભગત સ્વાદિયા. અને પાછો ફૂફાડો કેવો ખબર હે, મણિધરનો ફૂફાડો જેમાં ફેર પડે કરે ક્રોધ એમાં, એમાં એ મની રુચિ પ્રમાણે કરી રાખું છું તૈયાર ટાણે, એની રુચિ પ્રમાણે મારે તૈયાર કરવું પડે, નહીં તો જો એની રુચિ પ્રમાણે ન થયું તો મણિધર નાગ કેમ ફૂફાડો મારે, એમ ફૂફાડો ભરાય હો. અને રાંધવામાં બહુ ખટકો રાખું છું, જરાય જો મોટું થાય તો પૂરું થઈ ગયું, એટલા માટે મહારાજ ક્ષમા કરજો, સભામાં આવવાનું એટલા માટે મોટું થાય છે. મહારાજને ક્ષમાયાચી મહારાજ પાસે ચરણમાં પડ્યા. એકાંત જાણી અને મહારાજે શાંતિબાને કીધું કે હવે તમે શાંતિબા એક કામ કરો, તમે છે ને નિસ્વાદી રસોઈ બનાવજો, સ્વાદ કાંઈ ન નાખવાનો અંદર, અને પછી અમારી વાતો સાંભળવા આવો, તમે તમારો ટાઈમ રસોઈમાં ન તમે વેસ્ટ કરો, આ આવી અમારી વાતો તમને ક્યારે મળશે, આ વાતો તો દેવતાઓને દુર્લભ છે, એટલે એમાં ટાઈમ વેસ્ટ ન કરો ને અમારી કથા સાંભળવા માટે આવો, આવો વાતો ફરી નહીં મળે, મોઢું ન કરશો તમે પછી તમે પૂરેપૂરા પસ્તાશો, ખાવામાં ખોટી ન થાશો, કરો રોટલો દાળ કે શાક એમાં નાખવું મીઠું જરાક, પૂરેપૂરું ન નાખવું, થોડુંક મીઠું નાખવું, અને બેટાણાનું બનાવી દેવાનું બેટાણાનું. શાંતિબાઈ કે મહારાજ એમ કરીશ તો કલેશ થશે, તમારા બાપુને રીસ ચડશે, ઝઘડો થશે અને તમારા બાપુનું મન દુખાશે, તો હવે મારે કેમ કરવું? તમે જરાય બુજાશો નહીં, અમે બાપુને નિયમ આપી દેશું, તમે જરાય બુજાશો નહીં, પણ અમે કઈ એમ કરજો, હું જેમ કહું એમ રાંધજો તમે. શાંતિબા ઘરે ગયા, સાંજનો સમય અને સંતો કીર્તન ગાવા લાગ્યા. આખડેલીમાં રાખું, આખડેલીમાં રાખું રે, yeah.
શ્રીહરિ બોલી ગયા છે. સવારનો પ્રભાત થયું છે, જગીને ભગવાન જાગ્યા છે, સભામાં સવારે પધાર્યા છે, સભા સામું જોયું છે, સુરા ખાચર સભાની અંદર બિરાજમાન થયા છે. મહારાજ કે સુરા, આજે તમને નિયમ આપવું છે. અરે બોલો ને મહારાજ, શું નિયમ? અમે નિયમ આપશું ઈ લેશો? હા હા મહારાજ, તમે નિયમ આપશો ને હું પ્રેમથી લઈશ. જો સુરા ખાચર, તમને જમવા ટાણે બોલવું નહીં. કામ મને કર્યો છે પૂરણ કામ તમ વિના કોણ હિતકારી
એમ કહીને સ્તુતિ ઉચ્ચારી હો. મારા છે મારા અંતર શત્રુને ટાળી નાખ્યા છે, કામ ક્રોધ લોભ મોહ માન ઈર્ષા આવા અધમ જે અંત શત્રુ એના થકી મહારાજે મારી રક્ષા કરી છે. એને ગુણ આવ્યો, સુરા ખાતરને પણ ગુણ આવ્યો. એક ખાધે વધે તમે પર કર્યો છે.
તો ધામમાંથી પણ ધક્કો પડશે. સાંભળજો બેન માતાઓ, એક બાઈ હતા, પાંચ આરતીના દર્શન કરવા જાય, પાંચ કથાઓમાં જાય, પાંચ માનસી પૂજા કરે, દરરોજ આ રીતે દરરોજ કરે, પણ એક જ એનામાં મોટી ભૂલ, એની સાસુથી અબોલા બોલે, એની સાસુને જે સ્વામિનારાયણ ન કરે અને દોડી દોડી મંદિરમાં જાય, ભગવાન કે અમે તારા દર્શન સ્વીકારતા નથી. આ એની કથા નથી આપણે સૌથી. એમ કરતા કરતા અવધિ આવી ગઈ, જાવું છે તો નિશ્ચિત છે, અવધિ આવી ગઈ. ભગવાન આવ્યા લેવા, જ્યાં પ્રવેશ કરવા જાય ત્યાં જય વિજય આડી લાકડી કરી દીધી ભગવાનના દ્વાર પર. અંદર જવા નહીં મળે કેમ? તો કે તમારા હૃદયમાં વેર ઝેર ભર્યું છે, ઈર્ષ્યા ભાવ છે, આંખમાં તમારામાં ઝેર દેખાય છે. એકને જુએ તો વંદે, બીજાને જુએ તો નંદે, નિંદા કરે, આંખમાં વિકૃતિ ભરી છે. એવા માણસોને અમારા ધામમાં આવવા મળતું નથી. ટકોરા બંધ નું કામ છે. 16.5 વાળું સોના જેવું આત્મા થશે, દોષથી રહીત, અહંકારથી રહીત, ગણાય ભક્તિનો અહંકાર હોય, ધનનો હોય, પુત્ર પરિવારનો હોય, અહંકાર છે તો મોટામાં મોટો દોષ છે. એની ભક્તિ બધી ભૂસાઈ જાય છે. એની વાણીમાં અહંકાર ઝળકતો હોય, જેવા ધામમાં જવા પ્રવેશ કરે આડો લાકડી કરી દીધી, કેમ જવા નથી દેતા? કે તમે તો શું જય વિજય આવ્યા હતા, સનકાદી જતા હતા, જરાક જ આવેશ આવ્યો ક્રોધનો તો અંદર પ્રવેશ ન પડી, તો તમારે જેવા મામૂલી જીવનું શું? સનકાર દીકને જવા નથી દીધા. 6 દરવાજા પસાર કરી ગયા, 6 ધામમાં, 7મે ધામે એને અટકાવી દીધા. એની વિસ્તૃત બહુ મોટી કથાઓ છે. તો મહારાજ શા માટે કે તમતા સાસુથી બોલતી નથી, દોડી દોડી દર્શન કરવા જતી હતી, પાંચ આરતી કરે, પાંચ કથા કરે, એમાં શું વળે? તો હવે તો જા જલ્દી, જો તારા શરીર 19 સંસાર કરી નાખશે તો બીજી માના પેટે તને જન્મ ધારણ કરવો પડશે. નહીતર ત્યાં દેહ છે જ્યાં દીકરો, તમને સમજાય છે કથા? જ્યાં દીકરો જમણા અંગૂઠે ઘી રેડી આગ લગાડવા જાય ત્યાં માનો અંગૂઠો હલ્યો. એ બાપા કે હા, મારી માં તો જીવતા છે, સિંદરી સફરત બાંધે લાઈન છોડી છોડી કે રોટલા ગળી દેશે, છોડ્યા માં તો બેઠા થઈ ગયા. પાછા આવ્યા બા આગળ ને પાછળ બધા હરિભક્તો અને સ્ત્રી ભક્તજનો બધા સ્નાન ગ્રહમાં તળાવમાં નાવા ગયા. કે તારા નામનું નાવા આવ્યા છે, તો પાછી કાં આવી? કે શું કરું બેન, મને ધામમાંથી ધક્કો પડ્યો. ધામમાંથી ધક્કો ન પડે એના માટે અંતર શત્રુ જીતવાની આ કથા છે, ડાડવા ખાઈને લેર કરવા માટેની કથા નથી. એના માટેની એમને વારંવાર કથા થાય છે, આ શત્રુથી દૂર રહેવું, સતત સ્મરણ તો થશે, નહીં તો જોરે જોરે નહીં ને ભક્તિ લઈ જવી પડશે ભગવાનમાં. ભાઈ તો આવ્યા પાછા, એને સાસુ કે એમ બહુ પાછા કેમ આવ્યા? કે શું કરું, તમારે બોલતી નથી. પછી તો એની સીધી શરૂ થઈ ગઈ ને, દરરોજ દૂધ લઈ આવે ને મારે મંદિરે લઈ જાય ને માં પાણી માંગે તેથી પેલો પ્યાલો આપી દે, સમયસર બધું સેવા ખૂબ કરે. સેવા કરતા કરતા 20 વર્ષ થયા. પાછી આવ્યા પછી કેટલા વર્ષ થયા? 20 વર્ષ થયા. પછી મહારાજ આવ્યા,
હવે તમે અમારા ધામમાં આવવાને લાયક બન્યા છો. પછી લઈ ગયા ધામમાં. કહેવાનો હાર્દ એ છે કે જ્યાં જે ભગવાનના ધામમાં નથી તે આપણા હૃદયમાં નહીં હોય શત્રુ. શત્રુ કયા બોલતા તો આવે, કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા વગેરે, પણ એ અંદર ઠાળો નાખીને પડ્યા હોય. એટલે આ દોષને ટાળવા માટેની એ કથા જન્મ કથા કરીએ છીએ. આપણા હૃદયમાંથી ભગવાનનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. એ અંતરદ્રષ્ટિ તો એ છે. તો કહેવાનો હેતુ ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે પધાર્યા છે. ધર્મદેવ અને ભક્તિ થકી પ્રાદુર્ભાવ થશે. છપૈયામાં રહ્યા છે, જાન આવી છે. ધર્મદેવ અને ભક્તિ માતાનો લગ્ન થયા. જાન આવી ગામને જાપે, પછી સણગારી સુંદર. એક વચન માંગું છું, માંગો માંગો. રઘુકુળ રીતિ ચલિયા જાય, જે કહેશો એ આપશે. કૃષ્ણ શર્માને ક્યાં ખબર છે કે સોનું ચાંદી હીરા માણેક માંગશે. અને આને તો ગજબ કર્યો. પુત્ર તમારો મારો જમાઈ રાખ્યા છે. મોટા સતી મહાસતીઓને યાદ કરજો. પેટ દુખે, માથું દુખે, આ દુખે, પછી ગાવડા દંગાવાના, એ થવાનું થશે. શરીરને થોડું પૃથક થવાનું થશે. હિંમત રાખવી. જ્યારે કઈક આવું દુઃખ આવે, સુણી લખી સોઈ પડે છે. આવા માતાને દ્રૌપદીજીને કુંતાજી વગેરેને ખૂબ દુઃખ આવ્યા છે. મહાસતીને દુઃખ આવ્યા છે. પુરુષોત્તમ નારાયણની મા થાય છે એને દુઃખ આવ્યા છે. તો આપણે કોણ માત્ર દુઃખથી હારી ન જાય હું ભજન વધારી દેવું. સ્મરણ બીજું ન થાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપતો થાય. બોલે તો જપ થાય એવું નથી, અંદરથી ધ્વનિ છે. મોટી ન ચાલે અવાજે બાર અંતરમાંથી ભીતરમાંથી નાભીમાંથી અવાજ આવે. સ્વર એ ઉત્તમમાં ઉત્તમ જપ છે. આવા જપ કરો. શ્લોકો બોલતા નહીં, નથી બોલતા. આ જવાબ દેતા આવજો. જાપ કરે ઓમ નમો હનુમતે ભાઈ વંદના. આનો જપ કરે છે 2 મહિના ફરાર કરીને જપ કરે, અષ્ટક નો પાઠ કરે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંધુર ચર્ચિત કલેવેર નિષ્ઠિ કેન્દ્ર શ્રી રામદૂત હનુમંત કષ્ટમ હરો. આના પાઠ કરતા હનુમાનજી મૂર્તિમાંથી પ્રગટ થયા. એ બાયું થોડાક સાંકડા થા, પાછળ જગ્યા નથી. આગળ થઈ ગયા જશો. હવે ખસકી આવો. હા આગળ ખસકી આવો. ઉત્સવ કરે છે ત્યાં રહીને જપાત્મક જપ કરે. ભક્તિ માતા દસમસ રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે. રાસ પંચાધ્યાયનો પાઠ જે શ્રીમદ ભાગવતમાં આવે છે. એક કડી બોલીએ, શીખવી તો બધી જોઈએ, શીખવી તો બધી જોઈએ, પણ તન ચાર તો શીખજો બાપા જરાક. જયતી તે ધિકમ જનમ
વ્રજ શ્રયત ઇન્દિરા શ્રહી દયતિ દશ્યતાં દીક્ષુ તાવકા સ્વઈ ધૃતા સવ સ્વામી ચિન્વતે. ચાર પાંચ કડી આવડે ને તોય ચાલે. તમને એમ કહો અમને ના આવડે, એમને એમ પૈસા બદલે છે. પચાસની બે જેવું નોટું ને સોની એવી ને એવી નથી, નોટું દસની બે ડબલ નોટું ને વીસની ડબલ નોટું તો ઓળખી જાઓ છો ને. આ પાઉન્ડ છે ને, આ રાયલ છે ને, આ સિલિંગ છે ને, આ રૂપિયા છે, ઓળખી જાઓ છો. એમાં આપણું ચિત્ત છે એટલે ઓળખાઈ જાય છે. આમાં ચિત્ત રહેતું નથી એટલે આપણને આવડતું નથી. સત્સંગનો ખપ ઓછો છે, ટગડ મગડ. સંસ્કૃતે દેવ ભાષા કહેવાય, હમણાં આવડશે તો અહીં બોલાશે, નહીં તો શું કહેશો? થોડુંક તો શીખો, આપણા શાસ્ત્રમાં છે એ તો શીખો. રાસ પંચાયત થાય ને બે લીટી કેટલા શીખશે? કઈ નહીં. નીતિ પ્રવીણ નિગમ આગમ શાસ્ત્ર બુદ્ધે એ વાંચી દરરોજ ન વચ્યા તો ક્યારેક વાર હોય તો વાંચજો, જોઈને તો વાંચજો બાપા. કરવા જેવું છે આ, અને કેવું મીઠું લાગે. તમે એ સંસ્કૃત બોલીએ ત્યાં મીઠું લાગે કે ના લાગે? ચોપાઈ આપણા વક્તા બોલતા હતા તો મીઠું લાગતું હતું કે નહોતું લાગતું? સર્વોપરી પ્રગટ પુરુષોત્તમ નારાયણ શાસ્ત્રની રચના કરતા રહેજો એને આજ્ઞા આપી છે. વચનામૃતમાં ચોખવટ કરી દીધી, પોતાના સંપ્રદાયની પુષ્ટિ કેમ કરીએ તો થાય? કોઈ સંપ્રદાય તો રામાયણ વાંચે તો થાય. કૃષ્ણ ભગવાનની સંપ્રદાયની પુષ્ટિ ઉત્તમ કરવી હોય આગળ જતા તો એ શ્રીમદ ભાગવત વાંચે તો થાય. અને આપણા પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની પુષ્ટિ કરવી હોય કથાની સ્વરૂપની તો એ સત્સંગ જીવન સત્સંગી ભૂષણ વચનામૃત વગેરેનું વાંચન કરે, શ્રવણ કરે, કથા કરે તો એની પુષ્ટિ તો થાય. આપણે લીલા ચરિત્ર ગાઈએ છીએ, ભાગ્યશાળી છીએ કે આવો સંપ્રદાય મળ્યો, આવા સાંઘયોગી ભાઈઓ મળ્યા. નવલખા પર્વતમાં જે 9 લાખ યોગીઓ તપ કરતા હતા એને ભગવાને વચન દીધું હતું. બુરાનપુરમાં જે હાથી છે, બુરાનપુર ને તાપી નદીમાં, ત્યાં પણ નીલકંઠ વર્ણીય વરદાન દીધું છે કે જેટલા દહીં લઈને મને જમાડવા આવ્યા છો ને એ બધા તમે કચ્છમાં જન્મ ધારણ કરજો. આ કચ્છમાં જન્મ પ્રસ્તુત કથા તો એ છે. મોહિની એકાદશીના દિવસે જાગરણ કરતા કરતા બરાબર 4 કે 3:30 થયા અને ભગવાન પ્રગટ થઈ ધર્મ ભક્તિને દર્શન આપ્યા છે ચતુર્ભુજ સ્વરૂપે. પીળું પિતાંબર માથે મુગટ વૈજયંતી માળા સુમુખો ચહેરો અને બાંસુરી બજાવે છે. ભક્તિ બાબાએ હાથ જોડ્યા, હે પ્રભુ તમે આવ્યા, હા અમે આવ્યા છે પ્રભુ માટે. હવે તમે છપી આવ્યા, થોડા સમયમાં અમે તમારે ત્યાં જન્મ ધારણ કરશું અને ભૂમિનો ભાગ ઉતારશું. કોણ કહે છે? કહે છે અમે આવીશું. જાગરણ એને કહેવાય, ભજન ભક્તિ કીર્તન ગાતા હોય ને એને જાગરણ કહેવાય. અને બેઠા મોટે મંદિરમાં હોય, બીજા બધા કીર્તન બોલતા હોય, આ ગપ્પા મારતા હોય, પુરામ બહીને બીજી વાતો કરતા મંદિરમાં બેઠા છે તોય પણ જાગરણ નથી, ઉજાગરો છે. સમજાય? તોય ઉજાગરો છે, નકામું છે. જે માટે બેઠા છીએ એ જ કરવાનું હોય. એટલે મહારાજે સીધું કહી દીધું, બહાર મૂકી દીધો. કથામાં વાતો કરે તેને કયો જન્મ આવે છે વો તો ખરા, હું નથી કહેતી. ગદર્ભનો જન્મ આવે છે કથામાં વાતો કરે ને, ગ્રામ્ય વાતો. ગદર્ભ એટલે હું નથી કહેતી, મને આવડતું નથી કોણ થઈ. એટલે એમ સાવધાની રાખવા માટે ભગવાન આટલું બધું આપણને શીખ આપી છે. પછા વાર વર્યા પાછા હવે આવે છે સપૈયા તરફ, વરદાન મળી ગયું. રસ્તામાં પાછું વિઘ્ન આવે, મહારાજ કે ભક્તિ કરતા કરતા વિઘ્ન તો આવશે.
તમે ત્યાંથી ગમે ત્યાંથી રવાના થાવ તો રસ્તામાં બ્રિજ આવશે ને કાંઈ ને કાંઈ ઝાડા આવશે ને વળાકા આવશે ને આટા આવશે ને આ સુજાપુરની વાટમાંથી આવે તો કેટલા વળાકા આવે કેટલા આવે વળાકા આવશે. હાઈવે રોડ નથી, ટ્રેન નથી, એમ ને સીધી સરળતાથી આવી જાય એમ દુઃખ તો આવવાનું જ છે. સમજાય? જીવનમાં દુઃખ આવવાના જ. સુખ અને દુઃખ બે ભાઈ છે. અતિ સુખ વધે, અતિ સુખ વધે ત્યારે હિંમત રાખજો. ચાદર ઓઢીને દુઃખ આપણી બાજુમાં સૂતું છે, ક્યારે ઊભું થાય કાંઈ નક્કી નથી. આવો સંસાર છે. ત્યાં તો અશ્વત્થામાં કેનો દીકરો છે? દ્રોણ ગુરુ નો દીકરો છે. પૂરું છાછરો હોય ને મેં વેર ભર્યું છે તે. તો અમે ક્યાં તા ઉદાવન શું કરવા? તો કે જપાતમાં હોમ કરવાને વિષ્ણુ યાદ કરે. પછી શું થયું? જે ખાવા દેતો હોય એમ પૂછપૂછ કરે છે. પછી શું થયું? પછી ભગવાનને દર્શન દીધા કરે છે. પણ જાઓ શ્રાપ આપો છું, શસ્ત્ર ધારણ નહીં કરે. અને શસ્ત્ર ધારણ કર્યા સિવાય કોઈ અસુર મરશે નહીં. ગાંડાને ખબર નથી કે ભગવાનને શસ્ત્ર ધારણ કરવાની જરૂર પડતી નથી. એ તો અચેતન કેશ પણ શિલાસ ક્ષણમાં એ સૃષ્ટિનું સર્જન પણ કરી શકે અને ક્ષણમાં વિસર્જન પણ કરી શકે એવા સમર્થ છે. આગળ ચાલતા થયા ધર્મદાદા અને ભક્તિ માતા. ભગવાન બધું બરોબર કરશે. પછી રસ્તામાં ચિરંજીવી કેમ થયા હનુમાનજીને પૂછ્યું છે એ કથા આપણે વિલંબિત કરશું. પછી પેદલ ચાલતા ચાલતા ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયામાં પધાર્યા છે. ઉષાઢેથી રામ પ્રતાપભાઈ ને પણ તેડી આવ્યા છે. દુઃખ પડે ત્યારે રામ પ્રતાપભાઈ ને ક્યાં મૂકી આવ્યા હતા? ઉષાઢે. દુઃખ પડશે ને ત્યારે માં સાથ દેશે, બાકી બીજું કોઈ સાથ દેવા માટે આવશે નહીં. માં તો માં છે, બીજું કોઈ સાથ નહીં દેવા. સાથ તમને દેવા આવશે, પૈસા હશે, તમે એને કઈક દેતા હશો ને કઈક તાજું લાગતું હશે ને તો આવશે તમારા નજીક, નહી તો કોઈ નહીં આવે. એટલે કવિ કીર્તન ગાય ને કોઈ કોઈનું નથી રે એટલે ગાયું છે. એટલે તમને કહીએ છીએ કીર્તન શીખજો. બીજું બંને શીખતા હશો પણ કોઈ કોઈનું નથી તો જરૂર શીખજો. ખાટલા મળ્યા હશો ને હમણાં એમ લાગે મારા બધા છે, પણ જ્યારે ખાટલા મળશો ને પાણી માગશો ને પછી ઢોળાતો ગ્લાસ આવશે ને ત્યારે કેવા થશે કે ઓ કયા હું ક્યારનું કહ્યું હતું અને હવે આ પાણી દેવા આવી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ નથી. સ્વાર્થના સગા છે એટલે પોતાના જીવનું ભાતું બાંધી લેવું. હવે દિવસ દિવસ પ્રત્યેક સમય ચાલ્યો જાય છે અને ભગવાન રુદ્રસ્થમાં પધાર્યા છે. ભગવાન અજન્મા છે પણ લીલાનો વિસ્તાર કરવા માટે આપણે કહીએ છીએ. હવે ભક્તિ માતા રુદ્રસ્થમાં ભગવાન પધાર્યા એટલે ભક્તિ માતા અનસુયા સતી દેવહૂતિજી કૌશિયા જશોદા જેવા એકદમ સ્વભાવમાન રૂપરૂપ જેવા બની ગયા છે. ગામની નારીઓ વિચાર કરે ગર્ભવતી સ્ત્રીઓ તો બહુ જોયા પણ આના જેટલું રૂપ તો કોઈનું એ નથી. પણ એના ઉદરમાં ભગવાન પધાર્યા છે. જ્યારે આ પ્રસ્ત ઉદરસ્થમાં શિશુ રૂપે બાળક હોય ત્યારે બેનને એ માતાને શું કરવાનું? ભક્તિ માતા સતત શાસ્ત્રનું વાંચન કરે છે, સંતનો સમાગમ કરે છે. બેનપણી પણ એવા જ છે, સત્યને માર્ગે લઈ જાય એવા. એટલે અમારા જુવાન ભાઈઓ હોય ઉદરસ્થમાં શિશુ રૂપે બાળક હોય ત્યારે તેમને જો જરૂર શાસ્ત્રો વાંચવા. બાળલીલા તો વાંચવી જ, જમદંડ કે એવું ન વાંચવું. કોઈ રાક્ષસની કથા આવતી હોય તો એ પણ ઓછી કરવી. રાક્ષસ જેવું નહીં, બાળલીલા ભગવાનનો આનંદમય સ્વરૂપનું ચિંતન થાય એવા શાસ્ત્રોનું વાંચન કરવું. કોઈ બાઈ દ્રોહ કરતી હોય, પતિના અવગુણ ગાતી હોય એની પાસે ક્યારેય બેસવું નહીં. આપણે બે શબ્દ કહે ભલામણના કીર્તન શીખવાડે એવા ભાઈઓનો સમાગમ કરો. મિત્રતા કોની સાથે રાખવી? બેનપણી કોને બનાવશો? એના પતિના અવગુણ ગાય એને કે ગારું દે એને, એ કોને બનાવશો? હા, આપણામાં ગુણનો વધારો એવાને બેનપણી બનાવતો બનાવજો.
પ્રસ્તુત કથા તો એ છે, લક્ષ્મી મામી, અમરી મામી, અમરબાઈ મામી, ગૌરી મામી વગેરે પ્રસ્તુતિનો સમય થયો છે, એટલે મામીઓને બોલાવ્યા છે, ભાભીઓને, ભાભીઓ આવ્યા છે, દિન પ્રતિદિન જવા લાગ્યો. બરાબર ચૈત્ર મહિનો આવ્યો અને 10:10 ઘડી થઈ ત્યાં ભગવાન પ્રગટ થયા. બોલો ઘનશ્યામ મહારાજ. સાસુ થી એટલે ધામમાં ધક્કો પડ્યો, એટલે ધામમાં ધક્કો ન પડે એના માટે કોઈ આપણા દુનિયામાં કોઈથી ન બોલીએ, કોઈને જય સ્વામિનાર ન કરીએ એવો વેર ન રાખો. મહારાજ વચનામતમાં કહ્યું, પાડાની જેમ, પાડાની જેમ વીસ ન રાખો, આડાઈ ન કરવી. એની તમને શોર્ટમાં કથા કહું. આ કથા આપણા માટે છે કે ખાલી ગાય જવા માટે છે? એક બાપા હતા ને એની વાડીમાં પાડો પેસી ગયો. પાડો એટલે કોણ? ગાય માતાનો દીકરો, દીકરો જ છે, એનો દીકરો જ છે, જેને આપણે નાની કહીએ છીએ. પાડો કેવાય, પાડો કેવાય છે. આપણે સમજણ આપી જાય એવા સિદ્ધાંતો છે, એનો જો સ્મરણ કરી અધ્યયન કરીએ તો વચનામતમાં બારે નીકળી શકે. એટલું બધું મને ગમે છે. ઝીણવટથી જોઈએ તો એ બાપાને વાળાને પાટો કહી ગયો, એ બાપો દોડ્યા અને બાજરાનો સિઝન ને બાજરાનો દોડશે અને ખાશે ને ધૂળ કટાશે, એટલે લાકડી લઈને દોડ્યા. એ પાટણ વેચાણ લાકડી માર અને ઓલો ખારી આંખ કરીને જુએ બાદન બાપા પાછળ પડ્યો. બાપો ભીત ચીકીને ભાગી ગયા, પણ એનો પાછળ મૂકતો નથી, પાછળ ને પાછળ દોડે ગમે ત્યાંથી આંટી લે. બાપો ઘરમાં પેસી ગયા તો એક દરવાજે જ ઊભો હોય એટલો એટલો ખારે ભરણ. એ પાડાની જેમ રીસ ન રાખવી, એ તો થઈ ગયું, પતી ગયું, પણ એ આપણા સિદ્ધાંતો આપણા માટે રાખ્યા છે ને આપણે સમજવા માટે. ગણે પાડાની જેમ રીસ સાસુથી એ રાખે તો એક માણસથી એ રાખે, એટલે જ માને ધક્કો પડ્યો એટલે કથા. આમાંથી સાસુ ને દરરોજ જેસલ કરે એટલા કેટલા હાલ છોકરો તો
જય સ્વામિનારાયણ કરે સાસુ ને ભાઈજી, જય સ્વામિનારાયણ. એમ કેટલા જણા કરે છે? 7 જણા. બીજો કોઈ હાથ જ ઊંચું નથી કરતું. શરમાવાની શું વાત કે રહી? હવે કરજો, હવે કેમ કોતો કરો? દેશમાં કરશે એટલામાં તમને ક્યાં પૈસા પડે છે? દેશમાં કરજો જેમ કરતા હો તેમ. પછી બાપા વાડીએ ન જઈએ કે વાડીએ જાય તો વાણી ઉભો હોય, એના ભેગોની ભેગો જાય ને પાછળથી શિંગડા મારે, ફેકડા મારે, નથું મારે. બાપા કે માર્યા ભલા, આ તો મારું પાછળ ને પાછળ છે. બાપુ ઘેટા ખાવા આવ્યા ને હવે દરવાજે ઊભે બારે ન નીકળી હતી, મંદિરે જાય તો એને છીંગડા મારે, હેરાન હેરાન કરે. એમ કહેતો બાપાને ધામમાં જવાનું ડોળું થઈ ગયું. જ્યારે પાછળ પીછો ન છોડ્યો, બાપો ધામમાં ગયા અને બાડાને ખબર પડી ગઈ કેવો નનામી બંધાય છે. તો નનામી લઈને ભક્તજનો જાય શમશાનમાં, એને એને ભેગો ઈએ જાય, જોયા જ કરે. આંખ તો જુઓ તો જાણે હમણાં બીજાને મારશે. પછી બાપાને એટલી સંસ્કાર થઈ ગયો, સંસ્કાર કરી બધા ભક્તજનો ઘરે ગયા અને પાડો હજી ઊભો છો, એને માંથી ખાર નથી જાતા. ચાલ્યા ગયા. પછી બાપાને અગ્નિ સંસ્કાર કરેલી રાખ હતી, રાખ વાણી હતી, વાણી અને માણ બધા ભાગી ગયા. એ વાણી એ સિંગડાથી ઊંચી કરી પગેથી છછેડીને વાણીને આમ વાણીને છીન ભીટ કરી નાખી, સિંગડા ભરાવીને ઉડાડી. ત્યારે એને ટપ ઠર્યું, સમજણી કથા આગું વેર ઝેર રાખીને તો ગામમાં જવા નહીં મળે એ તો ઠીક છે, પણ પશુના જન્મ આવશે તો હેરાન થશો. આપણે ખાઈ પીને સૂઈ જઈએ અને ગાય માતા કેટલી પવિત્ર છે, આખો રાત ને દિવસ પૂરી ભરપેટ જમવા નથી મળતું. ત્યાં ત્યાં કચરા ખાતી હોય, આપણે નજર કરીએ તો દિલ દ્રવી જાય. ત્યારે ઉત્તમ છે, પણ આ કચરા ખાઈને આપણે દૂધ આપે છે. આવો જન્મ આવશે તો હેરાન હેરાન થઈ જશે. એટલે મારા જે વચનામૃતમાં કહ્યું કે પાડાની માફક ઝેર રાખવું નહીં. આવે વાળભાઈ શું કરવું? હે થઈ ગયો જન્મ, જન્મ ધારણ કર્યો. જ્યારે ભગવાન જન્મ ધારણ કર્યો ત્યારે પ્રસૂતિ ગ્રહમાં લક્ષ્મી મામી, અમર મામી, ગૌરી મામી વગેરે છે ઓરડામાં, એણે સાદ કર્યો ધર્મદેવ આપણે ઘરે ભૈયાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો, તો ગામમાંથી દુંદુભી વાળાને બોલાવો, વાજિંત્ર વાળાને બોલાવો. અને આખા ગામમાંથી વાજિંત્ર વાળા આવ્યા છે અને જેવા ધર્મ ધારણ કર્યો તેવો 33 કરોડ દેવતાઓ આકાશમાં વિમાન ધારીને ફટ ચડી ગઈ અને ગામ બહેનો ભેગા થયા છે અને સવે ભેગા થઈ ગયા છે. ધર્મ
રામે હો રે હો રે ઝૂલ રે રા રતન હિંડો રે છેલ ઝુલાવ રતન હિંડો રે સફલ કરું સબ કાજ હિંડો રામે હોરે હોરે ઝુલ રે રાજ હિંડો રામે હોરે હોરે ઝુલ રે રાજ
પગ સમાજ થઈ તા મિલાવું તાન મિલાવું બાજત તાલ પખાજ હિંડોરામે એ હો રે હો રે ઝૂલો રે રાજ હિંડોરામે એ હો રે હો રે ઝૂલો રે રાજ નાથ તુમારી યહ છબ નિરખી નાથ તુમારી મદન ભયો હતલા ગોપીનાથ રહો નૈનન મે ગોપીનાથ રહો નૈનન મે પ્રેમાનંદ શિરતાજ હિંડોરામ